નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ટેટ અને ટાટ પાસ ઉમેદવારો માટે એક ખાસ જાણવા જેવા સમાચાર છે તો તેના વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો ન્યૂઝપેપરમાં એવા સમાચાર સામે આવ્યા છે કે જામનગરમાં શિક્ષક બનવાનું કહીને રૂપિયા અડધો કરોડની ઠગાઈ છોટા ઉદેપુરના શખ્સે છવ્વીસ નોકરી વાંચુકોને શિકાર બનાવ્યા તો શું છે આ સંપૂર્ણ સમાચાર તે વિગતે જોઈએ જામનગર શહેર જિલ્લામાં રહેતા છવ્વીસ નોકરી વાંચુઓને સરકારી શાળામાં શિક્ષક તરીકે નોકરી અપાવી દેવાના બહાને છોટા ઉદેપુરનો શખ્સ અડધા કરોડ જેટલી રકમ ખંખેરી છૂમંતર અંતર થયો છે ધ્રોલ તાલુકાના મજોઠ ગામે રહેતા જયદીપભાઈ હેમંતભાઈ સંઘાણી નામના યુવાને પોતાને બાબરીયા પ્રાથમિક શાળામાં નોકરી આપવાનું કહી વિશ્વાસમાં લઈ રૂપિયા એક લાખ નવ્વાણું છસો ની રકમ મેળવીને વિશ્વાસઘાત અને છેતરપિંડી આચાર્યની જામનગર સિટી સી પોલીસ મથકમાં છોટા ઉદેપુરના વતની દિનેશ દલાભાઈ ચૌધરી રહે હાલ શાંતિ હાર્મની જામનગર સામે ફરિયાદ નોંધાવી છે છોટા ઉદેપુરના ધુણિયા ગામના વતની દિનેશ જામનગરમાં શાંતિ હાર્મની સોસાયટીમાં રહેતો હતો જ્યાં તેણે એનજીઓના માધ્યમથી સરકારી શાળામાં શિક્ષક તરીકે નોકરી અપાવી દેવાની લાલચ આપીને વિશ્વાસ કેળવીને ભોગ બનનાર સહિત છવ્વીસ જેટલા માયાજાળમાં ફસાવ્યા હતા મહિને રૂપિયા ઓગણીસ હજાર પાંચસોના પગારની લાલચ આપી દરેક પાસેથી દોઢથી બે લાખ રૂપિયા ખંખેર્યા હોવાની ચર્ચા ઉઠી છે જોકે આ મામલે ભારે દેકારો થતાં દિનેશ ચૌધરીએ સંબંધિત યુવાનોને ગામનો વિરોધ થાય છે એમ કહી એક મહિનાની રજા પર ઉતારી દીધા હતા જોકે ત્યારબાદ જયદીપભાઈ સહિતના યુવાનોએ દિનેશ ચૌધરીનો મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ આવતો હતો હવે આ બાબતે તપાસ કેમ થવી જોઈએ તે અંગે ન્યૂઝપેપરમાં થોડાક મુદ્દાઓ આપવામાં આવ્યા છે જેમાં છે એનજીઓ ખરેખર અસલી છે એટલે કે કાર્યર છે કે નહીં શિક્ષણ સચિવના નામનો રજૂ કરેલો પત્ર અસલી છે કે કેમ કૌભાંડ ફક્ત જામનગર પૂરતું છે કે રાજ્યવ્યાપી શિક્ષણ વિભાગ કે કોઈ શિક્ષક કે કર્મચારીની સંડોવણી છે કે કેમ છોટાઉદેપુરનું શિક્ષણ વિભાગનું આઈઆઈનું કાર્ડ અસલી છે કે કેમ તો મિત્રો આ તકે મારે ટેટટાટ પાસ ઉમેદવારોને એટલું જ કહેવાનું કે આ પ્રકારની કોઈ પણ લોભ કે લાલચમાં ફસાતા નહીં તમારું આ અંગે શું મંતવ્ય છે તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત